ધરાવવા માટે ચલાવી રહી છે એક અનોખી ઝુંબેશ. વર્લ્ડ ભરૂચી વોરા પટેલ ફેડરેશન દ્વારા ભરૂચ જિલ્લા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તરફથી કોરોનાથી બચવા માટે તેમજ તકેદારીના ભાગરૂપે કોવિડ 19 વિશે લોકોમાં જાગૃતતા કઈ રીતે લાવવી તેના માટે એક ખાસ પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી છે. સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસ જીવલર બની લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, જેને કારણે ઘણા લોકોના મૃત્યુના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જેથી કોરોનાથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે વર્લ્ડ ભરૂચી વોરા પટેલ ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટર લોકોમાં જાગૃતતા કઈ રીતે આવે તેના માટે ભરૂચ જિલ્લા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તરફથી એક ખાસ પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અલગ અલગ જાહેર સ્થળો પર તેમજ ધાર્મિક સ્થળો પર એટલે કે મુસ્લિમ સમુદાયોની મસ્જિદોમાં જઈ કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય અને તેની સાવચેતીના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે તેની ખાસ સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. આજરોજ આમોદ તાલુકાના આછોડ ગામે તેઓ પધાર્યા હતા અને ગામની મસ્જિદોમાં જે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોવા જેવા મુદ્દાઓનું અમલીકરણ કરવું જરૂરી છે, જે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 5 ડોક્ટરો, જેમાં ડોક્ટર મકસુદ સુજેલા, ડોક્ટર બુખારી સાહેબ, ડોક્ટર ઇમરાન મુનશી, ડોક્ટર એઝાદ દભોયા, ડોક્ટર સુહેલ મલેક ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ગામની અલગ અલગ 5 મસ્જિદોમાં જઈ વિશેષ કોવિડ 19 વિશે સમજણ આપી લોકોને જાગૃત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. નામ યુનુસભાઈ તાલાટી, રહેવાની ઘર, રિટાયર સુપરવાઇઝર છું જિલ્લા પંચાયત ભરૂચ આમોડ આરોગ્ય કેન્દ્રમાં. અત્યારે આ કોરોના મહામારીનું જે ચાલી રહ્યું છે તો એના માટે પ્રિકોશન માટે, સાવચેતી માટે અમારા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટર તરફથી વિવિધ ગામોમાં આ પ્રચાર અને પ્રસારના માધ્યમ તરીકે અમારા ભરૂચ જિલ્લા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસિએશન તરફથી દરેક મસ્જિદોમાં અને જાહેર જગ્યાઓ પ્રોગ્રામો આપવામાં આવે એના અન્વયે આજરોજ આમોદ તાલુકાના આછોડ ગામે અમારા ભરૂચી વોરા ફેડરેશન તરફથી દરેક આમોડ તાલુકાના આછોડ ગામે 5 મસ્જિદોમાં આ પ્રોગ્રામ આપવામાં આવેલ. અલ્હમ્દુલિલ્લાહ ઘણો સફળ રહ્યો પ્રોગ્રામ. લોકોને જાણકારી મળી કોરોના કેવી રીતે અટકાવી શકાય, એના સાવચેતીના પગલાં શું છે, એના લક્ષણો અને ચિહ્નો શું છે, એ માટેની દરેકને સૂચનાઓ આપવામાં આવી. હાફિઝ. નામ સાહેબ તમારું? ડૉક્ટર બુખારી સાહેબ. ડૉક્ટર બુખારી સાહેબ, આજે તમે અહીંયા આવ્યા હતા આમોદ તાલુકાના આછોડ ગામે, તો આપણે શું વાત જણાવી? આજે કોરોના વિશે લોકોને જાગૃતિ માટે થઈને અમે આવેલા, જે માસ્ક પહેરવાનું, ઓક્સિમીટર વાપરવાનું, ગામમાં કઈ રીતે બધાને હેલ્પ કરવાની, કઈ રીતે બધું ચેક કરવાનું, એ બધાની સમજણ આપવા માટે થઈને અમે દરેક મસ્જિદની અંદર આ પ્રોગ્રામ રાખેલો. અમારા વેલફેર એસોસિએશન ડૉક્ટર એસોસિએશન તરફથી એ નક્કી કરેલું હતું, એટલે અમે આવી રીતે બધાને પ્રોગ્રામ ચાલુ કર્યો છે. અને દર મસ્જિદમાં દર શુક્રવારે બધાને આનો જાગૃતિ આપવાનો પ્રોગ્રામ અમે ચાલુ કર્યો છે અને એમાં અમને સારી એવી સફળતા બી મળે અને માણસો બી સારી રીતે બધું સમજી શકે, એટલા માટે અમે આવ્યા. તો આપ સાહેબ જે પબ્લિકને જાગૃતિ માટે નીકળેલા છો, તો પબ્લિકને, પબ્લિકમાં જઈને આપ કેવી સમજણ પૂરી પાડો છો કોરોના વિશે, કે ભાઈ કઈ રીતે કોરોનાથી બચવું જોઈએ? એટલે પબ્લિકમાં તો અમે અમારી રીતે જે દવાખાને જે આવતા હોય એને અમે સમજ પાડી શકીએ, પણ આ જે મસ્જિદની અંદર જે વધારે પડતી પબ્લિક આવતી હોય અને બધા યુવાન હોય, વૃદ્ધો હોય, યંગ હોય, એ બધાને જે પોતાના ઘરે છે, પોતાની શેરીઓમાં પોતે કેવી રીતે હેન્ડલિંગ કરી શકે, એ બધી એને સમજ પાડી, એટલે દરેક જગ્યાએ એક જગ્યાએ મળવું મુશ્કેલ છે બધાને, પણ આ રીતે જો એક ગ્રુપ બનાવી દઈએ શેરી વાઇઝ, તો એ શેરી વાઇઝ એ લોકોની ટ્રીટમેન્ટ કરે, એમને શું કરવાનું શું નહીં બધું અમે એને સમજ પાડી, એટલે હવે ઇન્શાલ્લાહ જો એ બધા સફળતાના સર કરશે એટલે વાંધો નહીં આવે. તો આપ સાહેબ કોરોનાથી બચવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ એ આપ સાહેબ આપના મુખે અમને જણાવશો? કોરોનાથી બચવા માટે ખાસ તો તમારે ઉપાયમાં માસ્ક પહેરીને ડિસ્ટન્સ વાળું રાખો, તો એનું તમારું જે સંક્રમિત થાય છે એ સંક્રમિત ના થાય,
અને માણસ એમાંથી બચે છે. હવે કોરોનાની એકચ્યુઅલી કોઈ દવા હજી સુધી આવી નથી અને મળી નથી, એટલે માણસો આ રીતે સંક્રમિત ના થાય અને સંક્રમિત ના થાય એટલે કોરોના ઓછો ફેલાય. બાકીનો જે બધી દેશી આયુર્વેદિક વિધિ પ્રમાણે જે બધા ડોઝ હોય, હોમિયોપેથિક પ્રમાણે જે કંઈ ગોળી બહાર પડી છે એ બધાને દરેક જગ્યાએ વેચવાની સરકાર તરફથી આપવામાં આવે છે, બધી રીતે વેચી હશે ને એ તો લોકો ખાય અને એનું અમલ કરે તો સારું રહે એમ, એટલા માટે આ સમજ આપવી પડે બધી. તો સાહેબ, આ હમણાં જે હાલ કોરોનામાં મૃત્યુદંડ વધી રહ્યો છે તો એના માટે કેવી રીતે આપણે જાગૃત રહેવું જોઈએ જેથી કોરોનાના વાયરસથી આપણે બચી શકીએ? એને જાગૃતિ માટે ખાલી એક જ ઓક્સિમીટર, તમારું જે ઓક્સિજન છે, ઓક્સિજન લેવલ, એ તમારે ઓક્સિજન લેવલ ઉપર ધ્યાન આપવું પડે. ઓક્સિજન લેવલ તમારું જો 90ની નીચે જવા માંડે કે 92ની નીચે જવા માંડે તો તમારે એને જલ્દીથી જલ્દી હોસ્પિટલાઇઝ કરવા પડે. અને ઓક્સિજન જેનું ઘટે એને એકદમ સડનલી, હવે તો અત્યારે છેલ્લા અમુક દિવસથી તો એ ટાઈપનો રોગ ચાલુ છે કે સવારે ઓક્સિજન ઘટ્યું અને બપોર પછી એ માણસ એક્સપાયર થઈ ગયો, એટલે સિવિયર અને ફાસ્ટ આ રીતે થાય છે. ઓક્સિજન હાઈપોક્સિજન થઈ જાય છે એટલે માણસ કોલેપ્સ થઈ જાય છે, એટેક બી આવી જાય છે. એટલે બને એટલી અમે કોશિશ એ કરીએ કે ભાઈ આમાંથી તમે બચાવો અને દરેક જણાનું ઓક્સિજન માપવાનું લેવલ તમારે ગામે ગામ પોતાની શેરીઓમાં બી વસાવી લો અને થોડુંક બી તમને ડાઉટફુલ લાગે તો તમારે કરાવી લેવાનું અને વૃદ્ધોને બી સલાહ આપી કે તમારે જઈને છોકરાઓ પાસે મપાવી લેવાનું. તો આ તમે જે ઝુંબેશ ચલાવી રહ્યા છો તો એ દર વીકે મતલબ દર વીકેન્ડના ફ્રાઈડેના દિવસે તમે જ્યાં જ્યાં મતલબ જુમવાની નમાઝ થાય છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ આપ જાળવીને ત્યાં પબ્લિકને સમજણ પૂરી પાડો? સમજણ પૂરી.